હાય મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે બનાવવાનું છે હમસ. બહુ સરસ હોય છે, બહુ ટેસ્ટી હોય છે અને હેલ્ધી હોય છે અને એકદમ ફટાફટ બની જાય છે. હમસ આપણે આવી રીતના કાબુલી ચણા હોય એનાથી બને છે. હરેક જગ્યાએ અલગ અલગ રીતે બને છે, પણ આપણે ગુજરાતી છીએ તો આપણી રીતે બનાવીશું. આપણે એના માટે મેં એક વાટકી એટલા કાબુલી ચણા લીધા છે એને આપણે 8 કલાક પલાળ દેવાના છે. 8 કલાક થઈ ગયા છે. આપણા છોલે પણ સરસ મજાના ફૂલી ગયા છે પલાળ દીધા. હવે આપણે આને ફ્રેશ પાણી ધોઈ લીધા છે, બાફી લેવાના છે. મેં છોલેને કુકરના અંદર નાખી દીધા છે અને 1/2 ચમચી જેટલું મીઠું નાખું છું. આપણે 4 સીટી પડી જવા દેશું આને. છોલે બાફવા મૂકી દીધા છે આપણે કુકરના અંદર અને 4 સીટી પાડી લેવાની છે. 4 સીટી પડી ગઈ છે મિત્રો, તમે જોઈ શકો છો બહુ સરસ મજાના આપણા ચણા બફાઈ ગયા છે. આવી રીતના મિક્સરના જગના અંદર કાઢીશું આપણે. મિત્રો, તમે જોઈ શકો છો એક આદુનો ટુકડો, 2 લસણ કરી અને 2 લીલા મરચાં સમારી નાખું છું હું. તમારે જે પણ નાખવું તે નાખી શકો છો, ડુંગળી બુંગળી જે બી નાખવું હોય, પણ હું ડુંગળી નથી નાખતી. છોલી આપતી વાર મીઠું નાખ્યું હતું એટલે મીઠું પણ એક છોટ ઓછું જ નાખું છું. પછી આના અંદર ઓઈ ઓઇલ આવે છે તો હું ઓઈ ઓઇલ નાખું છું. ઘણા લોકો તલની પ્યુરી કરી નાખતા હોય છે, પણ હું એ નથી નાખતી અને હું સિંગદાણા નાખું છું. મેં કીધું હતું ને આપણે આપણી રીતે બનાવીશું. ઠંડુ પાણી રેડું છું 2 ચમચી જેટલું, જરૂર પડે તો જ પાણી રેડવાનું. ને પેસ્ટ બનાવવાની છે એકદમ સરસ મજાની. મિત્રો, તમે જોઈ શકો છો મેં ક્રશ કરી લીધું છે અને આવી રીતનું રાખ્યું છે. તમારે પતલું કરવું હોય તો બી તમે કરી શકો છો, પણ મેં આવી પેસ્ટ બનાવી છે. ડીશના અંદર કાઢીશું આપણે આને. બધું હું ડીશમાં કાઢી લઈશ. મિત્રો, તમે જોઈ શકો છો મેં આ ડીશના અંદર કાઢી લીધું છે. ડીશના અંદર હવે આપણે આવી રીતે ગોરખાડા ટાઈપ પાડવાનું છે. આના અંદર ઓઈ ઓઇલ આવશે. મિત્રો, આ ઓઈ ઓઇલના અંદર સારું લાગે છે, આ ઓઈ ઓઇલમાં જ બને છે. મિત્રો, મેં આટલી ચાટ પૂરી બનાવી લીધી છે, 10-12 મિનિટ એટલી ચાટ મસાલો નાખીશું. ચપટી સીધા મીઠું નાખીશું, મિક્સ કરી લઈશું આપણે. તમે આના જોડે બી ખાઈ શકો છો અને ગાર્નિશિંગમાં બી આ સારી લાગે છે. આમ તો તમે ભાખરી જોડે, રોટલી જોડે, બ્રેડ જોડે, કોઈ પણ જોડે ખાઈ શકો છો. હરેક જગ્યાએ અલગ અલગ રીતે ખવાય છે આ. હું આવી રીતે પૂરી લગાવું છું. ડીશ આપણી ગાર્નિશિંગ બી થઈ જશે અને ખાવામાં બી સારી લાગશે, દેખાવામાં બી. બહુ જ ફાઇન મજાની આપણી ડીશ સજી ગઈ છે. મિત્રો, તમે જોઈ શકો છો બહુ સરસ મજાની આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. મેં વચ્ચે લાલ મરચાંથી ગાર્નિશિંગ કર્યું છે
ઓઈલ છે ને ચણાની પૂરી છે, કેટલી સરસ મજાની ડિશ દેખાય છે. ટેસ્ટ પણ આનો સરસ છે, બહુ જ સરસ છે. મિત્રો તમે તમારા ઘરે એકવાર બનાવજો, ખરેખર બહુ જ મજા આવશે તમને. એકવાર ટ્રાય કરજો, ચોક્કસથી તમને મજા આવશે, નાના મોટા બધાને જ ભાવશે. અને આ આપણે ફ્રીજના અંદર મૂકી દઈએ છીએ, 2-3 દિવસ સુધી તમે યુઝ કરી શકો છો, વાપરી શકો છો. કોઈ મહેમાન આવવાનું હોય તો તમે પહેલાં ખરી રાખો તો બી સારું જ રહે છે, અને એમને પણ કંઈક નવું લાગશે, બહુ સરસ મજાનું. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક ને સબસ્ક્રાઈબ કરજો, જાતે કરીને તમારા માટે રોજ રોજ નવું નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.